હેલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ માં આસ્થા ગુજરાતી હાઈ સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થીઓ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 માં પીટી માં આજે આપણે પ્રથમ પ્રકરણની ચર્ચા કરીશું. એનામાં અષ્ટાંગ યોગના અંતરના જે અંગો છે એમના વિશે આપણે આજે ચર્ચા કરીશું. એનામાં ધારણા છે, ધારણા ધ્યાન અને સમાધિ, એના માટે આપણે ધારણા છે કે ધારણા વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો યોગ વિદ્યા આપણને પ્રાચીન જે મુનિઓ દ્વારા છે શું ભણેલો છે, વારસો મળેલો, અને આ વારસામાં મળેલી એવી છે આપણી અનમોલ ભેટ છે. મહર્ષિ પતંજલિએ યોગ દર્શન નામના જે ગ્રંથમાં છે એ યોગ શાસ્ત્ર શું કહેલું, વર્ણન કરેલું. કોણે? મહર્ષિ પતંજલિ છે. એમણે યોગ દર્શન છે એ યોગ દર્શન વિશે શું કરે છે, યોગ દર્શન નામનો ગ્રંથ લખ્યો છે. એ યોગ દર્શનમાં એમણે યોગ શાસ્ત્ર વિશે એને વર્ણન કર્યું છે. યોગમાં 8 અંગોનો સમાવેશ થતો હોવાથી તેને કેવું શું કહેવામાં આવે છે, અષ્ટાંગ યોગ. કેટલા અંગો? 8 અંગોનો સમાવેશ થતો હોવાથી એને શું કહેવામાં આવે છે, એક દ્રષ્ટિએ ધ્યાન એકાગ્રતા
ની ચિત્ત દેહમાં રહે તેને ધારણા કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો શુદ્ધ ચિત્તને કોઈ એક વસ્તુ કે ઈષ્ટ દેવની મોતીમાં મગ્ન અર્થાત એકાગ્ર કરી દે તેને શું ધારણા કહે છે. જીવનમાં એકાગ્રતાનું ઘણું મહત્વ છે અને એકાગ્રતાની આ મદદથી પરિસ્થિતિ મન અને ઇન્દ્રિયોને શું કરી શકાય છે કાબુમાં રાખી શકાય છે. ધારણા આંતરિક અને બાહ્ય બંને રીતે કરી શકાય છે. સૌ પ્રથમ સાધકે બાહ્ય ધારણાનો અભ્યાસ કરવો જોઈએ, પછી ધારણા આંતરિક પર ધ્યાન કરવું જોઈએ. બાહ્ય ધારણામાં ખુલ્લી આંખ રાખી ત્રાટક દ્વારા એક સ્થાન પર ધ્યાન એક સ્થાન પર દ્રષ્ટિ એની દ્રષ્ટિને સ્થિર કરીને ચિત્તને કોઈ મૂર્તિ મણિ રત્ન જ્યોતિ વગેરે ઉપર કેન્દ્રિત કરી શકાય. જ્યારે આંતરિક ધારણા બંધ આંખે સ્થૂળ વસ્તુઓ પર ચિત્તને એકાગ્ર કરી શકાય છે. એ જ રીતે સૂર્ય તારા ઈશ્વરને આંખ ખુલ્લી રાખીને જોવાનો શું કરી શકાય છે પ્રયત્ન કરી શકાય છે. ધારણામાં સફળતા મેળવવા માટે ત્રણ વસ્તુ અનિવાર્ય છે, એક ધ્યેય અને બીજો ઉત્સાહ અને ત્રીજો પવિત્રતા. આ ત્રણ વસ્તુ સફળતા મેળવવા માટેની વસ્તુઓ છે. એના પછી આપણે એનું મહત્વ જોઈએ તો એનું મહત્વ એ છે કે યોગમાં સાધક યોગીએ ધારણા જો યોગ્ય રીતે કરેલી હોય તો તે પ્રથમ ધ્યાન અને પછી સમાધિ પ્રાપ્ત કરી શકે છે. સ્થિર ધારણા એ ધ્યાન અને સમાધિને પૂર્વ શરત છે. બે મનની એકાગ્રતા હોય તો જ વિદ્યાર્થીમાં રહેલી ચંચળતા શું કરે છે દૂર થાય છે અને અભ્યાસમાં એકાગ્રતા ખૂબ જ જરૂરી છે. ધારણા મનની ચંચળતા દૂર થઈ સ્થિરતા અને એકાગ્રતા આવે છે જે વિદ્યાર્થીને અભ્યાસમાં અત્યંત ઉપયોગી થાય છે. અને ત્રણ નિયમિત રીતે ધારણા કરવાથી મનમાં સ્થિરતા આવે છે અને શું કરે છે એનામાં આત્મવિશ્વાસ વધે છે. ત્રણ એના વિષયો જોઈએ તો ધારણાના પાંચ સ્વરૂપના વિષયો છે. એક બાહ્ય વિષયો તો મૂર્તિ ચિત્ર ઓમ જ્યોતિ વગેરે. બીજો માનસિક વિષયો વૃક્ષની શાખા સમુદ્ર આકાશ ઈશ્વરની મૂર્તિ માનસિક રીતે કલ્પના કરેલી બાહ્ય વિષયો. ત્રણ શરીરના બાહ્ય અંગરૂપ વિષયો નશાગ્ર ગુરકટ ભૂકુટી વગેરે. ચાર શરીરના આંતરિક વિષયો હૃદય નાભી ચક્રો વગેરે. પાંચ ઇન્દ્રિયાતીત વિષયો નાદ શ્રવણ જ્યોતિ દર્શન વગેરે. ધારણાની પદ્ધતિ જોઈએ તો એક મનની કોઈ વિશેષ વિચારોને સતત જોડી રાખીને. બે કોઈ વસ્તુ કે ઈષ્ટદેવનું સ્મરણ કરીને. ત્રણ નિંદ્રા દરમિયાન સ્વપ્નમાં પ્રાપ્ત થયેલ સંકેતનો આધાર લઈને. ચાર કોઈ વિષય વ્યક્તિ જે સંપૂર્ણ સનાતનમાં અનાસક્ત છે તેની ઉપર મન એકાગ્ર કરીને. સાધક એટલે કે ધારણા કરવા અને ધ્યેય જેના ઉપર ધારણા કરવામાં આવે છે તે વિષય અને ધારણા એકાગ્રતાની પ્રક્રિયા છે. આ ત્રણેયનું જોડાણ એ ધારણા છે. ધારણામાં આ ત્રણેયનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. વિષય એટલે ધ્યેય ત્રણ પ્રકારના હોઈ શકે. સત્કર્મમાં આવતા ત્રાટકને પણ ધારણા માટે ઉત્તમ સાધન માનવામાં આવે છે. એક આદિભૌતિક આદિદૈવી અને આધ્યાત્મિક. નિત્ય નિયમિત સમયે શ્રદ્ધાપૂર્વક ધ્યાનનો અભ્યાસ કરવામાં આવે તો ચિત્તની વૃદ્ધિનો શું થાય છે વિરોધ થાય છે. તેથી નકારાત્મક વિચારો દૂર થાય છે અને નારી સ્મૃતિમાં પણ સુધારે છે એનામાં મદદરૂપ બને છે. આ તો વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક આપણો અહીંયા જ પૂર્ણ થાય છે. તમે આના સ્વાધ્યાયના સ્વરૂપમાં તમે આજે જે ટોપિકની ચર્ચા કરી ધારણા એ ધારણા વિશે તમને લખવાનો થશે. હવે પછી ક્લાસમાં આપણે ધ્યાન વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.